કેમ છો મિત્રો, ફિટલાઈફ ગુજરાતી ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. દોસ્તો, આજકાલ જાડાપણું અને ડાયાબિટીસની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે જો તમે નોટિસ કરશો તો તમને જણાશે કે 10માંથી 7 વ્યક્તિઓ આ બંને બીમારીઓથી પીડિત છે, ખાસ કરીને જાડાપણાથી. જો દોસ્તો તમે જાડા હશો હદથી વધારે તો તમે દેખાવમાં તો ખરાબ લાગશો જ, પણ સાથે સાથે તમારા જે ઇન્ટરનલ ઓર્ગન્સ, અંદરના અવયવો પણ સરખી રીતે કામ નહીં કરે. જો તમારું શરીર વધારે વજનવાળું હશે તો તમે આળસીપણું મહેસૂસ કરશો, ખૂબ થાક લાગશે તમને, શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ જ નહીં થાય. આજના આ વિડીયોમાં હું તમને કેવી રીતે વજન ઘટાડી શકાય તેના માટે એક પીણું બતાવીશ. તેના માટે તમારે ડાયટિંગ પણ કરવાની જરૂર નથી કે એક્સરસાઇઝ પણ કરવાની જરૂર નથી. બસ મેં જે પીણું બતાવું છું તે પીણું રોજ રેગ્યુલર ધોરણે લેવાની જરૂર છે. આ પીણાનો ઉપયોગ કરી અને તમે 15 દિવસમાં 3-5 કિલો જેટલું વજન ઘટાડી જ શકો છો. તો દોસ્તો, ચલો હું તમને સમજાવું કે આ પીણું તમે કઈ રીતે બનાવી શકો. આ પીણું બનાવવા માટે તમારે 3 વસ્તુનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલી વસ્તુ છે જીરું, જેને ઇંગ્લિશમાં ક્યુમિન સીડ કહેવાય છે. બીજું છે આપણું લીંબુ અને ત્રીજું છે મધ. સૌથી પહેલી વાત કરીએ આપણે જીરા વિશે. મિત્રો, તમે તો જાણતા જ હશો કે જીરું એ બહુ જ સારું એન્ટીઓક્સિડન્ટ છે. એન્ટીઓક્સિડન્ટ મતલબ કે તે આપણા શરીરમાં રહેલા વિષેલા ઝેરીલા તત્વોને શરીરની બહાર ફેંકે છે અને આપણા શરીરને નિરોગી બનાવે છે. સાથે સાથે તે આપણા મેટાબોલિઝમને પણ ઠીક કરે છે. જો તમને ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે તમને પેટને લગતા કોઈ પણ સમસ્યા હોય, જેમ કે અપચ હોય, કબજિયાત હોય કે ગેસ હોય, તો જીરાનો ઉપયોગ કરવાથી તમને આ બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે. હવે વાત કરીએ આપણા બીજા મુખ્ય ઘટકની, તે છે લીંબુ. લીંબુ વિશે તો તમે સૌ જાણતા જ હશો દોસ્તો. લીંબુમાં વિટામિન સી ખૂબ જ વિપુલ માત્રામાં હોય છે અને વિટામિન સી એ આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, આપણી ઇમ્યુનિટીને વધારે છે, માટે એ વિવિધ પ્રકારના રોગોથી આપણું રક્ષણ કરે છે. સાથે સાથે તે આપણી સ્કિનને પણ હેલ્ધી રાખે છે અને આપણી યુવાની ટકાવવામાં ખૂબ જ મદદરૂપ છે. આ પીણું બનાવવાનો ત્રીજો મુખ્ય ઘટક છે મધ. મધ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ ને. મધ એ આપણા મેટાબોલિઝમનું નિયમન કરે છે, જેથી કરીને તે આપણું વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે મધમાં એટલી પ્રોપર્ટી હોય છે જે આપણા શરીરની ઇમ્યુનિટીને વધારે છે અને આપણને વિવિધ રોગોથી બચાવે છે. દોસ્તો, મધનો ઉપયોગ કરતા પહેલાં એક વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે મધ હંમેશા પ્યોર હોવું જોઈએ. જો તમને પ્યોર ઓર્ગેનિક મધ મળી શકતું હોય તો તેનો જ ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે જાણીએ કે આ પીણું કઈ રીતે બનાવી શકાય. આ પીણું બનાવવા માટે રાત્રે તમારે 1-1.5 ગ્લાસ જેટલા પાણીમાં 1 ચમચી જીરું પલાળીને રાખવાનું છે અને તે ગ્લાસને ઢાંકી દેવાનો છે અને તે ઢાંકેલા ગ્લાસને આમ જ રાતભર પડ્યો રાખવાનો છે. સવારે જ્યારે તમે ઉઠો ત્યારે તમારે એ પાણીને ઉકાળી દેવાનું છે અડધું ના થાય ત્યાં સુધી. જો તમે 1 ગ્લાસ પાણી લીધું હશે તો તે 1.5 ગ્લાસ થઈ જશે. જો પાણીને આમ ઉકાળી દીધું હોય તો તેને ગળણીથી ગાળી લેવું. પાણીને ગાળી લીધા પછી તમારે એમાં લીંબુ અને મધ નાખવાનું છે. મિત્રો, યાદ રહે કે લીંબુ અને મધ ક્યારે પણ ગરમ પાણીમાં ન નાખવું જોઈએ. જો તમે મધને ખૂબ જ ગરમ પાણીમાં નાખશો તો તેની પ્રોપર્ટીઝ બધી ખતમ થઈ જશે અને તમને જે તેનો ફાયદો લેવો છે તે મળી શકશે નહીં. આમ કર્યા પછી તમે એ પાણીને પી જાઓ. મિત્રો, યાદ રહે પાણી ખૂબ ગરમ ના હોવું જોઈએ કે ખૂબ ઠંડુ ના હોવું જોઈએ, એકદમ જ નવાયું હોવું જોઈએ. જો તમે આ પ્રયોગ 15 દિવસ સુધી કરશો તો 100% તમારું 3-5 કિલો જેટલું વજન ઉતરી જ જશે. આમ તો આ પીણાની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, પરંતુ કેટલાક લોકોએ આ પીણું લેતા પહેલાં સાવધાની વર્તવી જોઈએ. જેમ કે જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તેને આ પીણું ખૂબ જ ધ્યાનપૂર્વક લેવું જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લઈને લેવું જોઈએ. પ્રેગ્નન્ટ લેડીઝ આ પીણાનો ઉપયોગ ના કરે તો જ ઠીક રહેશે. અને જેને કોઈ પણ ક્રોનિક ડિસીઝ હોય, જેમ કે ડાયાબિટીસ હોય, હૃદયને લગતી કોઈ પણ બીમારી હોય, તો તેઓએ ડૉક્ટરની સલાહ લઈને જ આ પીણાનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, કેવો લાગ્યો મારો આ વિડીયો? જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો. દોસ્તો, સાથે સાથે મારી આ યુટ્યુબ ચેનલ નવી છે, તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.